લોકસભાની ચૂંટણીમાં અભણ લોકોની પોતાની કઈ સમસ્યા હોય તે વિશે પોલિંગ ઓફિસર જોડે ચર્ચા કરી શકે છે, પણ જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તે લોકોનું શું? ત્યારે આવા મૂકબધિર દિવ્યાંગો માટે સાબરકાંઠા જિલ્લાએ કર્યો છે એક નવો પ્રયોગ. તો શું છે આ નવો પ્રયોગ, જોઈએ આ અહેવાલમાં. હાથના ઈશારાની પ્રતિકાત્મક ભાષા સમજાવતા શિક્ષકને જોઈને કદાચ તમને થશે કે તેઓ કોઈ મૂકબધિર લોકોને ભણાવી રહ્યા છે, પણ ના, તેઓ મૂકબધિર લોકોને ભણાવી નથી રહ્યા, પરંતુ તેઓ મૂકબધિર લોકો સાથે કઈ રીતે વાત કરી શકાય તે અન્ય લોકોને શીખવી રહ્યા છે. મતદાન વખતે મૂકબધિર દિવ્યાંગ લોકોને મતદાનના સ્ટાફ સાથે ઘણીવાર કોમ્યુનિકેશનની તકલીફ પડતી હોય ત્યારે એ નિવારવા માટે સાબરકાંઠા જિલ્લાએ પહેલ કરી છે. લોકસભા સામાન્ય ચૂંટણીના હાલ અગત્યના તબક્કાઓ ચાલી રહ્યા છે. એમાં હાલ નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, સાથે સાથે પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ પણ ચાલી રહી છે. આ વખતે ભારતના ચૂંટણી પંચ તરફથી જે થીમ છે એક્સેસિબલ ઇલેક્શન, એટલે કે જે પીડબ્લ્યુડી વોટર્સ, આપણા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, જે દિવ્યાંગ મતદારો છે, એના માટે ખાસ સવલતો ઊભી કરવામાં આવી છે. અને તાલીમની બાબતે પણ દિવ્યાંગ મતદારો સાથે કેવી રીતનું વર્તન કરવું, કેવી રીતે વ્યવહાર રાખવો, અને એ સાથે સાથે એમને સાંકેતિક ભાષામાં કઈ રીતે સમજાવવા અથવા તો એમની ભાષા કઈ રીતે સમજવી, એ માટે પણ તમામ પોલિંગ સ્ટાફને અમે સાંકેતિક ભાષાની તાલીમ પણ આપી રહ્યા છીએ. સાબરકાંઠા જિલ્લામાં કુલ 5756 દિવ્યાંગ છે, જેમાં આશરે 3000 જેટલા મૂકબધિર છે. ત્યારે મતદાન વખતે આ લોકોને તકલીફ ના પડે તે માટે જિલ્લાના તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોને આ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં તેમને મૂકબધિર લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે પ્રતિકાત્મક ભાષા દ્વારા શીખવવામાં આવે છે. લોકોને અમે અહીંયા ચૂંટણી કાર્ડ માટે, ચૂંટણી માટે જે નિશાની આપવામાં આવે છે એ ચૂંટણીની નિશાની અમે બતાવી છે. ચૂંટણી કાર્ડની નિશાની અમે બાળકોને એમને શીખવાડ્યું છે કે ભાઈ આ ચૂંટણી આ ચૂંટણી કાર્ડ કહેવાય, ચૂંટણી કાર્ડની નિશાની. એ સિવાય અમે આલ્ફાબેટની તાલીમ એમને આપી છે. આલ્ફાબેટમાં જે નો શબ્દ, જે નો છે એ એન ઓ, એટલે જે ના પાડે છે કે ભાઈ તમારું નામ અંદર નથી કે અથવા તમારે આ વસ્તુ નથી કરવાની, એની સૂચના એન ઓ એ રીતે આપેલી છે. એ સિવાય નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એ પ્રમાણે 1 થી 10 નંબરની અમે તાલીમ અપાયેલી છે. પર્ટિક્યુલર નામ માટે જે ઇશારો છે એ નામ માટેનો ઇશારો અમે એમને આપેલો છે. આ રીતે વિવિધ ઇશારાઓ અને ઇશારા જે આપેલો છે જેનાથી ચૂંટણી મતદાનમાં જે સ્ટાફ બેઠો છે એમને મૂકબધિર બાળકો સાથે કોમ્યુનિકેશનમાં. અત્યાર સુધીમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, પરંતુ મૂકબધિર દિવ્યાંગ માટે પડતી મુશ્કેલીઓ વિશે આ રીતની કોઈ તાલીમ અપાઈ ન હતી, ત્યારે સાબરકાંઠા વહીવટીતંત્રએ આ જે પ્રયાસ કર્યો છે તે ખરેખર સરાહનીય છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.